આપ જોઈ રહ્યા છો બિઝનેસ પ્લસ અને આપની સાથે હું શુતવાની. ભારતીય શેરબજારમાં બુધવારે જોવાયેલા જોરદાર ઘટાડા બાદ ગુરુવારે રિકવરી જોવા મળી. જો કે માર્કેટની શરૂઆત નબળી રહી હતી, પરંતુ મિડ સેશનમાં માર્કેટમાં ખરીદદારી નીકળી, જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટી એક સારા સુધારા પર બંધ આવ્યા. ઇન્ટ્રાડેની વાત કરીએ તો ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ નીચલા મથાળેથી 1000 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટીમાં પણ નીચલા મથાળેથી 300 પોઈન્ટનો વધારો નોંધાયો. એક સારા સુધારાના કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 4.18 લાખ કરોડનો વધારો નોંધાયો. બોર્ડર માર્કેટમાં પણ જોરદાર ખરીદદારી થઈ છે. બીએસઈનો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આશરે 1.5% ઉછળી અને બંધ થયા. સૌથી વધુ તેજી યુટિલિટી અને પાવર કંપનીઓના શેર્સમાં જોવાય. આ ઉપરાંત કોમોડિટી, ટેલિકોમ્યુનિકેશન, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી મેટલ્સ અને ફાર્મા કંપનીઓના શેર્સમાં પણ 1% વધુનો ઉછાળો જોવા મળ્યો. કારોબારના અંતે સેન્સેક્સ 0.62% અને નિફ્ટી 0.53% સુધી વધીને બંધ થયો. સેન્સેક્સની વાત કરીએ તો 3558.69ના ઉછાળા સાથે 70,865.10 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં 358.69નો વધારો જોવા મળ્યો હતો. અને હવે નિફ્ટી પર નજર કરી લઈએ તો નિફ્ટીમાં 104.80ના ઉછાળા સાથે 21,255 પર બંધ રહ્યું. અને હવે શેર્સની જો વાત કરવામાં આવે, બીપીસીએલની જો વાત કરીએ તો 10.10 રૂપિયાના વધારા સાથે 449.55 પર બંધ રહ્યો હતો. તો આ સાથે પાવર ગ્રીડ કોર્પોરેશનમાં રૂપિયા 5.20નો વધારો જોવા મળ્યો અને 232.35 પર બંધ રહ્યો હતો. બ્રિટાનિયા શેર્સની વાત કરવામાં આવે તો 104.65ના વધારા સાથે 5,059.66 પર બ્રિટાનિયા શેર બંધ રહ્યો હતો. તો આ સાથે જ એચડીએફસી બેંકની વાત કરીએ તો રૂપિયા 29.70ના વધારા સાથે 1,686.70 પર બંધ રહ્યો હતો. અને હવે વાત કરીએ ઝીરો શેર્સની, બજાજ ઓટોની સૌથી પહેલા વાત કરી લઈએ તો રૂપિયા 118.10નો ઘટાડો જોવા મળ્યો અને 6,246.35 પર બજાજ ઓટો બંધ રહ્યો હતો. તો આ સાથે બજાજ ફાઇનાન્સ પર નજર કરીએ તો 126.80ના ઘટાડા સાથે 7,367.15 પર બજાજ ફાઇનાન્સ શેર બંધ રહ્યો હતો. એક્સિસ બેંકમાં રૂપિયા 14.85નો ઘટાડો જોવા મળ્યો, 1,095.40 પર બંધ રહ્યો હતો. તો આ સાથે જ એચસીએલ ટેકની વાત કરીએ તો રૂપિયા 17.90ના ઘટાડા સાથે 1,422.5 પર બંધ રહ્યો હતો. તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઇન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. જયદેવસિંહજી, આપનું સ્વાગત છે. જયદેવસિંહજી, મોટા ઝટકા બાદ માર્કેટમાં રિકવરી જોવા મળી, રોકાણકારોએ સારી ખરીદદારી કાઢતા સેન્સેક્સ અને નિફ્ટી એક સારા સુધારા પર બંધ થયા. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? બિલકુલ, ગઈકાલના મોટા ઘટાડા પછી ભારતીય શેરબજારમાં આજે એક શાનદાર રિકવરી જોવા મળી હતી. અને ગઈકાલનો જે ઘટાડો હતો તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ સ્થાનિક લેવલે કોરોનાની જે ચિંતા હતી તે વધતી જોવા મળી હતી. અને જુલાઈ 2021 પછીના સૌથી વધારે કેસીસ હાલમાં કોરોનાના આવ્યા છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન ગઈકાલના કારોબાર જોવા મળ્યું હતું. પણ ઓવરઓલ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા એવી ડેફિનેશન પણ આપવામાં આવી કે જે લાસ્ટ મુમેન્ટમાં કોરોનાની જે અસર હતી તેટલી અસર ભારતમાં આ વખતે જોવા નહીં મળે. અને આ વાતને લઈ અને ભારતીય શેરબજારમાં આજે એક સારી એવી રિકવરી જોવા મળી હતી. ઓવરઓલ ભારતીય શેરબજારોનું જે મુમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે. અને ટૂંકા ગાળે થોડાક ઉતાર ચઢાવ જોવા મળે તો રોકાણકારોએ તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. ખાસ કરીને હાલમાં છેલ્લા 15 દિવસ દરમિયાન જે નિફ્ટી છે તે લગભગ 1100-1200 પોઈન્ટ જેવી વધી હોય અને તે લેવલ ઉપર 100-200 પોઈન્ટનો ઝડપી ઉતાર ચઢાવ જોવા મળે તો તેનાથી રોકાણકારોએ ચિંતિત ન થવું જોઈએ. ઓવરઓલ રોકાણકાર મિત્રોએ તેમને સારી કંપનીઓના શેરોને આઈડેન્ટિફાય કરી રાખવા જોઈએ અને જ્યારે જ્યારે કોઈ ઘટાડો આવે
ત્યારે તેને અવસરના રૂપમાં લઈ અને રોકાણકારોએ રોકાણ કરતા રહેવું જોઈએ. જી બિલકુલ, સૌથી પહેલા કોલર મિત્ર વસંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. વસંતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હાજી, નમસ્કાર. મારો સવાલ છે આઈઓસી અને એલઆઈસી હાઉસિંગ અંગે. તો હાલના ભાવથી એ ઉપર જશે ખરો? બિલકુલ, સરકારી માલિકીની કંપની, સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપની આઈઓસી ની જો વાત કરવા જઈએ તો આ કંપનીમાં પણ છેલ્લા 1.5 મહિના દરમિયાન નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે. માત્ર આઈઓસી નહીં પણ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ આ ત્રણેય કંપનીઓમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી છે. અને ગઈકાલના કારોબાર પછી થોડુંક અરું પ્રોફિટ બુકિંગ પણ આ કંપનીમાં જોવા મળ્યું છે. પણ હું કહીશ કે આઈઓસીના શેરમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવું જોઈએ. ટૂંકાથી મધ્યમ ગાળે હજી પણ આઈઓસીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરની કંપની એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સની વાત કરી તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સમાં પણ હાલના લેવલથી આવનારા 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો આ કંપનીમાં પણ તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવું જોઈએ. સાથે સાથે રોકાણકાર મિત્રોને કહીશ કે અન્ય હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરની કંપનીઓ પણ દરેક ઘટાડે રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. અને તેના વિકલ્પ રૂપે કહીશ કે હાલના લેવલથી કેનફિન હોમ, એલએનટી હાઉસિંગ ફાઇનાન્સ, હોમ ફર્સ્ટ જેવી કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી બિલકુલ. જયદેવસિંહ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે શું માર્કેટ એક નિશ્ચિત રેન્જમાં કારોબાર કરતું જોવા મળશે ખરું? બિલકુલ, ભારતીય શેરબજારોની વાત કરવા જઈએ તો હાલમાં અને ખાસ કરીને તાજેતરમાં જ જે ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા તે પછી ખૂબ જ ઉન્માદમાં છે. હાલમાં ગઈકાલના ઘટાડા પછી પણ આજની પણ જો વાત કરવા જઈએ તો ભારતીય શેરબજારો તેના સર્વોચ્ચ શિખરથી માત્ર 1% નીચે ટ્રેડ કરી રહ્યા છે. તો હાલમાં જોવા જઈએ તો ભારતીય શેરબજારો તેના સર્વોચ્ચ શિખરની નજીક જ ટ્રેડ કરી રહ્યા છે તેવું કહી શકાય. અને ઓવરઓલ હું કહીશ કે હજી પણ આવનારા સમયમાં, મતલબ કે 2024માં ઘણી સારી ઇવન્ટ્સની માર્કેટ રાહ જોઈ રહ્યું છે. અને તેમાં પણ કોઈ જો હકારાત્મક બાબત બહાર આવશે તો હાલના લેવલથી પણ આવનારા સમયમાં ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો છે. તો ટૂંકા ગાળે કોઈ નાના મોટા ઉતાર ચઢાવ આવે તો તેનાથી રોકાણકારોએ વિચલિત થવાની બિલકુલ જરૂર નથી. આવનારા સમયમાં ભારતીય શેરબજાર અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. હર્ષદભાઈ, કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષદભાઈ, પ્રશ્ન જણાવો આપનો. નેટવર્ક ટેકનોલોજી અને ઇકોન ઇન્ટરનેશનલ, એમાં શું કરવું જોઈએ? આપે જે કંપનીના સવાલ કર્યા છે તેનો બરાબર સમજી નથી શક્યો માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. આપ નેટવેબ ટેકનોલોજીને અંગે સવાલ કરતા હોય તેવું હું સમજી રહ્યો છું. અને હું કહીશ કે નેટવેબ ટેકનોલોજીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો. ટૂંકાથી મધ્યમ ગાળે જ આ કંપનીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. અને નવું રોકાણ કરવું હોય તો આ સેક્ટરની અન્ય કંપનીઓ મને વધારે સારી લાગી રહી છે. જી બિલકુલ. જયદેવસિંહજી, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે બેન્કિંગ સેક્ટરમાં તમારી પસંદગીના બે ખાનગી બેંકના સ્ટોક વિશે જો જાણવું હોય તો એ બે કયા હોઈ શકે? બિલકુલ, ગઈકાલના ઘટાડા પછી માર્કેટમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે જે ફ્રન્ટલાઈન બેન્કો છે તેમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. અને તેને લઈને હું કહીશ કે ખાનગી ક્ષેત્રની દિગ્ગજ બેંક એચડીએફસી બેંક અને સરકારી માલિકીની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ બંને બેન્કો ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ સારો દેખાવ કરી શકે છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો શેરનો જે ભાવ છે તે આવનારા 1.5 વર્ષ દરમિયાન 950 રૂપિયા સુધી પહોંચે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. અને એચડીએફસી બેંકનો શેર આગામી સમયમાં 1950-2000 રૂપિયા સુધી પહોંચે તેવા પ્રબળ સંકેતો દેખાઈ રહ્યા છે. નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સર, કાલ પછી એફએના શેર વધારે છે તો હું થોડા એફએ ઇન્ડિયાના શેર વેચી અને હમણાં જે આઈપીઓ ગયો ટાટા ટેકનોનો એના થોડાક શેર લઉં તો એ કેવું રહેશે આ ભાવે લેવાય? અને બીજું સારા 1-2 સ્ક્રિપ્ટના નામ આપો ને. બિલકુલ, પ્રથમ તો તમે ટાટા ટેકનોલોજીના શેરમાં તમારી પાસેના જે જૂના શેર પડ્યા છે તેને વેચી અને તેમાં રોકાણ કરવાની વાત કરી રહ્યા છો. હું કહીશ કે ટાટા ટેકનોલોજીના શેરમાં આવનારા 5-7-10 વર્ષ દરમિયાન હાલના લેવલથી ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળે છે, મળી શકે છે. ટૂંકા ગાળે હજી પણ આ કંપનીના શેરમાં 150-200 રૂપિયા સુધીના ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે. પણ જો તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 4-5 વર્ષ સુધી રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે ટાટા ટેકનોલોજીના શેરમાં
આના લેવલથી રોકાણ કરી શકાય. વિનોદભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે. જે વિનોદભાઈ, પ્રશ્ન જણાવો આપનો. મારી પાસે પેટીએમ ના આઈપીઓ ના લાગેલા શેર પડ્યા છે, તો આપ હવે બીજા શેર ઉમેરી શકાય એવું સાહેબને પૂછવું છું. બિલકુલ, હાલમાં જોવા જઈએ તો પ્લેટફોર્મ સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે તેમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને આજથી થોડાક સમય પહેલાં, મતલબ કે ઓક્ટોબર 2021ની આસપાસ જોવા જઈએ તો જેટલી પણ પ્લેટફોર્મ સંલગ્ન કંપનીઓ હતી તેમાં ખૂબ જ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. અને તે દરમિયાન તરિયાના ભાવ પર મોટાભાગની પ્લેટફોર્મ કંપનીઓ પહોંચી ચૂકી હતી. પણ હાલના લેવલથી હું કહીશ કે પેટીએમ, ત્યારબાદ નાયકા, ઝોમેટો જેવી કંપનીઓ ટૂંકાથી મધ્યમગાળે ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. તમારો ડિલિવરી બેઝ રોકાણનો દૃષ્ટિકોણ હોય અને આવનારા સમયમાં 2-3 વર્ષ 5 વર્ષ આ કંપનીમાં જો રોકાણ જાળવી રાખી શકતા હોય તો ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો છે. અને એક કોલર મિત્ર જોડાઈ ગયા છે ઘનશ્યામ. ઘનશ્યામ, આપનો પ્રશ્ન જણાવશો. મારે જયદીપભાઈને પૂછવું છે કે મારી પાસે હિમાચલ ફ્યુચર એટીએફ શેર પડ્યા છે, ઓન્ધ્ર પેટ્રો પડ્યા છે અને જયકોપ પડ્યા છે. આ ત્રણે ત્રણ એકાદ બે વર્ષ રાખી શકાશે તો હોલ્ડ કરી શકાય? બિલકુલ, એચએફસીએલના શેરમાં ટૂંકાથી મધ્યમ ગાળે જ ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે આ કંપનીમાં તમે ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જારી રાખી શકો છો. ત્યારબાદ આપણે જયકોપની વાત કરી તો છેલ્લા 3 સપ્તાહ દરમિયાન જયકોપમાં ખૂબ સારા ડિલિવરી બેઝ વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને નવી મુંબઈ ખાતે જે રીતની કંપનીના હિતમાં એક્ટિવિટી થઈ રહી છે તેનું પોઝિટિવ રિફ્લેક્શન જયકોપના શેરમાં ચોક્કસપણે જોવા મળશે. તો આ કંપનીમાં પણ તમારો ડિલિવરી બેઝ રોકાણનો દૃષ્ટિકોણ હોય અને 2-3 વર્ષ 5 વર્ષ માટે રોકાણ જારી રાખી શકતા હોય તો ચોક્કસપણે જયકોપમાં પણ હું તમને રોકાણ જારી રાખવાની વાત કરીશ. તો બિઝનેસ પ્લસમાં અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ. વેલકમ બેક. બિઝનેસ પ્લસ કાર્યક્રમ સાથે આગળ વધીએ તો પહેલા જ અન્ય એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, રીટાબેન. રીટાબેન, આપનો પ્રશ્ન જણાવો. મનાલી પેટ્રો લીધા છે, સ્ટરલાઇટ ટેકનો લીધા છે, તો શું કરું? બિલકુલ, મનાલી પેટ્રો અને સ્ટરલાઇટ ટેકનો આ બંને કંપનીઓમાં ટૂંકાથી મધ્યમ ગાળે સારી એવી મજબૂતીના પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે જો તમારો ડિલિવરી બેઝ રોકાણનો દૃષ્ટિકોણ હોય અને આવનારા 1-2 વર્ષ રોકાણ જાળવી રાખી શકતા હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ આ બંને કંપનીઓમાં રોકાણ જાળવી રાખો. આવનારા સમયમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના આ બંને કંપનીઓમાં સારા સંકેત છે. અને એક કોલર મિત્ર દર્શિતભાઈ જોડાઈ ગયા છે. દર્શિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઓડકો અને ઇરકોન ઇન્ટરનેશનલમાં શું કરવું જોઈએ? બિલકુલ, તાજેતરમાં જ ઇરકોન ઇન્ટરનેશનલનો ઓએફએસ આવ્યો હતો અને તે દરમિયાન આ કંપનીમાં ઉપલા લેવલથી થોડો ઘટાડો જોવા મળ્યો હતો. અને હાલમાં ઇરકોન ઇન્ટરનેશનલનો શેર કોન્સોલિડેટ થઈ રહ્યો છે. અને હું કહીશ કે આગામી 2-3 વર્ષ 5 વર્ષ દરમિયાન રેલવે થીમના જે શેરો છે તેમાં હજી પણ ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો છે. અને આપે ઇરકોનની વાત કરી તો ઇરકોનના પણ જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક છે. અને હાલના લેવલથી ઇરકોનના શેરમાં ડાઉન સાઈડ રિસ્ટ્રિક્ટેડ છે અને અપસાઈડ ખૂબ સારી જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. તો હું આવનારા 2-3 વર્ષ 5 વર્ષ માટેનો તમારો દૃષ્ટિકોણ હોય તો તમે ઇરકોનમાં નવું રોકાણ પણ કરી શકો છો અને તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલના લેવલથી કોન્ફિડન્સ પૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. અને એક કોલર મિત્ર દર્શિતભાઈ જોડાઈ ગયા છે. જી દર્શિતભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા જી, હા સાહેબ, મારી પાસે સ્નોમેન લોજિસ્ટિક, ફેડ બેંક અને રેલટેલ પડ્યા છે, શું કરશો? આપે જે 3 કંપનીના સવાલ કર્યા તેમાં હું સ્ટેટ બેંકને સમજી શક્યો છું. અને હું કહીશ કે સરકારી માલિકીની દિગ્ગજ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે સબસિડરી કંપનીઓ છે તેના વેલ્યુએશન પણ ખૂબ જ મોટા છે. અને તેનું વેલ્યુએશન જ્યારે અનલોક થશે તો તેનો ફાયદો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં અચૂક જોવા મળી શકે છે. અને હાલના લેવલથી બેન્કિંગ સેક્ટરમાં અને તેમાં પણ પીએસયુ સેક્ટરની બેંકમાં કોઈ એક શેરની જો પસંદગી કરવાની હોય તો હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપર પસંદગી ઉતારીશ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં હાલના લેવલથી આવનારા સમયમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો તેને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. અને હાલના લેવલથી નવું રોકાણ કરવું હોય તો પણ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કરી શકો છો. આનંદભાઈ જોડાઈ ગયા છે. આનંદભાઈ, આપનો પ્રશ્ન જણાવશો.
જી સાહેબ, સલાસાર ટેકનોલોજી અને કાંસાઈ નેરોલેક માં અત્યારે આ લેવલ પર એન્ટ્રી કરાય? સલાસાર ટેકનો અને કાંસાઈ નેરોલેક માં અત્યારે આ લેવલ પર એન્ટ્રી કરાય? બિલકુલ. પ્રથમ તો સલાસર ટેકનોલોજીની જો વાત કરવા જઈએ તો ગઈકાલે જ આ કંપનીમાં એક શેરની સામે 4 શેર બોનસ ડિક્લેર કરવામાં આવ્યું છે અને હાલમાં સલાસર ટેકનોલોજીનો શેર બોનસ સાથે મળી રહ્યો છે અને આજનું જે ક્લોઝિંગ છે તે લગભગ 64 રૂપિયાની આસપાસનું છે અને ટૂંકાથી મધ્યમ ગાળે જ સલાસર ટેકનોલોજીના શેરમાં ખૂબ સારી સકારાત્મક મૂવમેન્ટ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે પેન સેક્ટરની કંપની કાંસાઈ નેરોલેકની વાત કરી તો આ કંપનીના પણ જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે અને તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 3-5 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે કાંસાઈ નેરોલેકના શેરમાં પણ હાલના લેવલથી રોકાણ કરી શકાય. હવે અતુલભાઈનો પ્રશ્ન પણ જાણી લઈએ. અતુલભાઈ જણાવો. જય માતાજી. જય દેવસિંહભાઈ, મારી પાસે વેદાંતા 325 ના ભાવના છે અને લોંગ ટર્મ રાખી શકું એમ છું, તો શું કરી શકાય? બિલકુલ. અનિલ અગ્રવાલ ગ્રુપની ફ્લેગશિપ કંપની વેદાંતા લિમિટેડમાં તમારો જે ખરીદીનો ભાવ છે તેનાથી અત્યારે ઘણા નીચા ભાવે વેદાંતા લિમિટેડનો શેર ટ્રેડ થઈ રહ્યો છે. પણ હું કહીશ કે હાલના લેવલથી વેદાંતાના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહિવત છે અને આ કંપની ખૂબ જ કન્સિસ્ટન્ટ ડિવિડન્ડ આપી રહી છે અને આ કંપનીમાં થોડાક ઇનસાઇડ પ્રોબ્લેમ છે તેનું પણ આવનારા 1-2 ક્વાર્ટર પછી સારું એવું સુખદ સમાધાન થાય તેવા પ્રબળ સંકેતો છે અને ત્યાર પછી આ કંપનીના શેરમાં ખૂબ જ સારી સકારાત્મક મૂવમેન્ટ પણ જોવા મળી શકે તેમ છે. તો હાલ પૂરતું તો તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને તમે 3-5 વર્ષ રાખી મૂકશો તો ચોક્કસપણે તમને ખૂબ સારું ડિવિડન્ડ પણ પ્રાપ્ત થશે અને હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈ પણ જોવા મળશે. આ કંપનીમાં હાલના લેવલથી વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહિવત છે. અને એક કોલર મિત્ર સતીશભાઈ જોડાઈ ગયા છે. જી સતીશભાઈ. જય દેવી. મારો પ્રશ્ન જે SBI કાર્ડ માટે, ઘણા વખતથી આ શેર ચાલતો જ નથી. IPO ના ભાવના લાગે છે આજે 750 ની આસપાસ જ કોન્સોલિડેટ થયા કરે છે. શું લાગે છે આગળ ભાવિ? બિલકુલ. SBI કાર્ડની જો વાત કરવા જઈએ તો આજથી 1.5 મહિના પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં SBI કાર્ડના શેરમાં ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવ્યો હતો અને હાલમાં જે ઘટાડો છે તે અટકી ગયો છે અને આ શેર થોડોક કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને આવનારા 2-3 વર્ષ દરમિયાન SBI કાર્ડના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. હાલમાં SBI કાર્ડ એ દેશની બીજા નંબરની કાર્ડ કંપની છે અને ખૂબ ઝડપથી કદાચ આગામી સમયમાં પ્રથમ નંબરની કંપની બની જાય તેવા પ્રબળ સંકેતો છે અને આ કંપનીના જે ત્રિમાસિક ગાળાના પરિણામ છે તે આવનારા 1-2 ક્વાર્ટર પછી સારા એવા સકારાત્મક આવે તેવા પણ સંકેતો છે. તો તેનું જે પોઝિટિવ રિફ્લેક્શન છે તે SBI કાર્ડના શેરમાં અવશ્ય જોવા મળશે. તો હાલ પૂરતું તો દરરોજ SBI કાર્ડના શેરને ટ્રેક કરવાની બિલકુલ જરૂર નથી. આવનારા 2-3 વર્ષ જેટલો સમય તમે આ કંપનીમાં રોકાણ જાળવી રાખશો તો ચોક્કસપણે સારું વળતર પ્રાપ્ત થશે. જી જય દેવસિંહજી, હાલના સમયે નિફ્ટીમાં કયા કયા લેવલને ધ્યાને રાખવા જોઈએ આપના મતે? બિલકુલ. હાલના મતે ટૂંકા ગાળામાં જે નિફ્ટીનું લેવલ છે તે 21,000 છે અને 21,000 નીચે નિફ્ટી જાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહિવત છે અને તેનાથી પણ આગળ જઈએ તો 20,700 નિફ્ટી નીચે જાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહિવત છે અને ઉપલા લેવલે જોવા જઈએ તો 21,550 આસપાસ જ્યારે પણ નિફ્ટી આવે ત્યારે તેમાં થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે અને 2-3 સપ્તાહ પછી જે નિફ્ટી છે તે 21,550 ઉપર 2-3 દિવસ ટ્રેડ કરે તો નિફ્ટીમાં તે લેવલ ઉપરથી 700-800 પોઈન્ટ સુધીનો વધારો પણ જોવા મળી શકે છે. જી બિલકુલ. ખાસ કરી અને હવે આપણે વાત કરીએ તો એક્સપર્ટ ઓપિનિયન અંગે વાત કરીએ તો જયદેવસિંહજી, આવતીકાલનું માર્કેટ કેવું રહેવાની શક્યતાઓ છે? બિલકુલ. આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને આવતીકાલે ભારતીય શેરબજારોની જો વાત કરવા જઈએ તો ફ્લેટિસથી લઈ અને માઇનોર પોઝિટિવ કારોબાર જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે અને આવનારા સમય માટે આજે મેં 5 સ્ટોકમાં ખરીદીની સલાહ આપી છે અને તેને હું અત્યારે હું વારાફરતી જણાવીશ. જી બિલકુલ. હવે એક્સપોર્ટ ઓપિનિયન અંગે વાત કરીએ તો જયદેવસિંહ, તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેના માટે તમે કેટલો ટાર્ગેટ આપ્યો છે? આજે મારી પસંદગીના કુલ 5 સ્ટોક છે અને તેમાં મારો પ્રથમ પસંદગીનો જે સ્ટોક છે તે પેટીએમ છે
આજે ખૂબ સારા વોલ્યુમ વચ્ચે પેટીએમના શેરમાં નીચલા લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી, અને જે રીતની ઇનબિલ્ટ એક્ટિવિટીઝ થઈ રહી છે તે જોતાં એવું મને અચૂક લાગી રહ્યું છે કે ખૂબ ઝડપથી પેટીએમનો શેર 1000 રૂપિયા આવે તેવા પ્રબળ સંકેતો છે. તો હું 550 રૂપિયાના સ્ટોપલોસથી પેટીએમના શેરમાં ખરીદીની સલાહ આપું છું. જી, અને હવે જયદેવસિંહજી, હવે બીજા નંબર પર તમે કયો સ્ટોક અહીંયા સજેસ્ટ કરવા માંગો છો અને તેમાં શું ટાર્ગેટ આપ્યો છે? બિલકુલ, બીજા નંબરનો મારો હવે પછીનો જે સ્ટોક છે તે હોસ્પિટલ સેક્ટરનો છે અને તેનું નામ છે ફોર્ટિસ હેલ્થ કેર. આ કંપનીનો હાલનો બંધ ભાવ 397 રૂપિયા છે અને તેમાં હું 375 રૂપિયાના સ્ટોપલોસથી ખરીદીની સલાહ આપું છું, અને આવનારા સમયમાં ખૂબ ઝડપથી આ કંપનીનો શેર 500 રૂપિયાની બહાર નીકળે તેવા પ્રબળ સંકેતો છે. તમે હવે કયો સ્ટોક સજેસ્ટ કરો છો અને તેના માટે ટાર્ગેટ કયો હશે? બિલકુલ, હવે પછીનો મારો જે ત્રીજા નંબરનો જે સ્ટોક છે તેનું નામ છે જીઈ શિપિંગ, અને આ કંપની અત્યારે 997 રૂપિયાના ભાવ ઉપર ટ્રેડ કરી રહી છે અને તેમાં હું 1200 રૂપિયાના ટાર્ગેટથી ખરીદીની સલાહ આપું છું. જી, અને હવે આપની પસંદગીના ચોથા નંબરના સ્ટોકની વાત કરીએ તો તમે ચોથા નંબર પર કયા સ્ટોકની સલાહ આપશો અને તેમાં શું ટાર્ગેટ રહેશે? બિલકુલ, હવે પછીનો મારો ચોથા નંબરનો જે સ્ટોક છે તે રેડ ગેઇન છે. છેલ્લા 3 સપ્તાહથી ખૂબ જ સારા વોલ્યુમના વધારા સાથે આ કંપનીના શેરમાં સતત મજબૂતાઈ જોવા મળી રહી છે અને ટૂંકાથી મધ્યમ ગાળે જ આ કંપનીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. આ કંપની હાલમાં 735 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે અને તેમાં પણ 1000 રૂપિયાના ટાર્ગેટથી ખરીદીની સલાહ આપું છું. જી, અને હવે પાંચમા નંબરના સ્ટોક્સની વાત કરીએ તો તમારા મતે પાંચમા નંબરે કયો સ્ટોક છે અને તેમાં તમે કયામાં રોકાણની સલાહ આપો છો અને તેમાં સ્ટોપ લોસ અને ટાર્ગેટ શું હશે? બિલકુલ, હવે પછીનો પાંચમા નંબરનો મારો જે સ્ટોક છે તે સ્મોલ કેપ સેગમેન્ટમાંથી ઓટો એન્સલરી કંપની છે, અને હમણાંથી જોવા જઈએ તો ઓટોમોબાઈલ અને ઓટો એન્સલરી કંપનીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને આજે મેં જે પસંદગી કરી છે તે સ્મોલ કેપ સેક્ટરનો ઓટોમોબાઈલ સેક્ટરનો જે સ્ટોક છે તેનું નામ છે આકાર ઓટો, અને આ કંપનીમાં હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું અને મારું આવનારા સમયનું જે ટાર્ગેટ છે તે 225 રૂપિયા સુધીનું છે અને આ કંપનીમાં પણ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી શકે તેમ છે. જી બિલકુલ, જયદેવસિંહજી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે કેમ? બિલકુલ, આજે મેં જે કંઈ પણ કંપની અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી આભાર જયદેવસિંહજી અમારી સાથે જોડાવા બદલ અને તમામ કહી શકાય કે દર્શક મિત્રોને સ્ટોક્સ અંગેની માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર, તારીખ 22/12/2023, અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિ. બજારનો ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારમાં સાધારણ વધઘટ વધુ રહે એવું લાગી રહ્યું છે. અચાનક ખૂબ જગ્યાએ ઉતાર ચઢાવ વધી જાય એવી પણ એક ચાલ જોવા મળી શકે છે. બજાર સમય સવારે 11 થી 12 દરમિયાન બજાર અચાનક ધીમું પડે અથવા ટ્રેન્ડ બદલાતા જોવા મળી જાય, કોઈ જગ્યાએ અચાનક ઘટાડો થતો જોવા મળે તેવી પણ એક ક્ષેત્રમણીની ચાલ આ સમયગાળા દરમિયાન સંભવિત લાગી રહી છે. ફાર્મા, બેવરેજીસ, એગ્રો, કેમિકલ જેવા સેક્ટરમાં મૂવમેન્ટ વધુ આવે, ચહલપહલ વધુ થાય તેવું બનવા જોગ છે. ગોલ્ડ અને સિલ્વરમાં પણ મૂવમેન્ટ વધુ આવે. સાંજે 7 થી 8 દરમિયાન ક્ષણિક ઉછાળાઓ વધુ જોવા મળે એવું પણ સંભવિત છે. એગ્રો કોમોડિટીમાં જવ, કપાસ, જીરા, તલ, ચણા જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે, ચહલપહલ વધુ થાય એવું બનવા જોગ છે. બજાર સમય બપોરે 2 થી 3 દરમિયાન બજાર થોડું સુસ્ત બને પછી ચહલપહલ થોડી ધીમી પડી જાય તેવી પણ જ્યોતિષીય ગણતરી લાગે છે.